હેલો વિદ્યાર્થી મિત્રો હું છું દર્શક ગજેરા આપણી યુટ્યુબ ચેનલ દર્શક ગજેરા મેથની અંદર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આપણે સંખ્યા જ્ઞાનની અંદર એકમ ના અંકની આપણે ચર્ચા કરતા હતા તો જુઓ પ્રશ્ન શું કહે છે તો કે એક હજાર એક્યાસીની કેટલી ઘાત આપી છે તો કે બે હજાર આઠ અને વત્તા એક હજાર બ્યાસી કરવાના છે તો એકમનો અંક શું મળે તો જુઓ તમને શું કીધું છે તો કે એક હજાર એક્યાસી આપ્યા છે તો એકમનો અંક કોણ દેખાય છે તો કે એક હજાર એક્યાસીની અંદર એકમનો અંક એક છે અને આપણે કીધું હતું કે એકની ગમે એટલી ઘાત કરો જવાબ હંમેશા શું આવે એક અને એક હજાર બ્યાસીમાં એકમનો અંક કોણ છે તો કે બે એક વત્તા બે એટલે જવાબ કયો આવશે ત્રણ કયા ઓપ્શનમાં છે તો કે ઓપ્શન નંબર બીની અંદર ત્યાર પછીનો પ્રશ્ન જુઓ તમને શું કહે છે તો કે એકસો ને એકાવનની અઠ્ઠાણું ઘાત એકવીસની ઓગણચાલીસ ઘાત એકસો છાસઠની સો ઘાત બસો પાંચની બત્રીસ ઘાત સોળની ચાર ઘાત અને બસો ઓગણસાઠનો એકમનો અંક કયો હશે તો જુઓ એકસો ને એકાવનમાં એકમનો અંક એક છે એકની અઠાણું ઘાત આપી છે તો આપણને ખબર છે કે જ્યારે એકમનો અંક એક હોય તો એની કોઈ પણ ઘાત કરો તો જવાબ હંમેશા એક આવે પછી છે પ્લસ એકવીસ ની ઓગણ ઘાત તો ત્યાં પણ એકમનો અંક કેટલો દેખાય છે એક અને એકની ઓગણ ચાલીસ ઘાત છે તો આપણને ખબર છે કન્સેપ્ટ શું છે તો કે એકની ગમે એટલી ઘાત કરો જવાબ હંમેશા એક આવશે પછી માઇનસ છે એકસો છાસઠમાં એકમનો અંક છ છે છની કેટલી ઘાત છે તો કે સો ઘાત છે હવે જ્યારે છ ની કોઈ પણ ઘાત કરો કારણ કે આપણે કન્સેપ્ટ શું શીખી ગયા હતા તો કે એક પાંચ અને છ એની કોઈ પણ ઘાત કરશો જવાબમાં હંમેશા કોણ આવશે તો કે એક પાંચ છ જ આવશે તો અહીં એકમનો અંક છ દેખાય છે એટલે માટે એકમનો અંક કોણ આવશે છના છ પ્લસ બસો પાંચ છે એમાં એકમનો અંક પાંચ છે પાંચની બત્રીસ ઘાત કરો અથવા તો પાંચની કોઈ પણ ઘાત કરો જવાબમાં કોણ આવશે હંમેશા

નવ ને દસ દસ માંથી છ જાય એટલે જવાબ આવશે ચાર કયા ઓપ્શનમાં હતું ઓપ્શન નંબર બી ની અંદર બરાબર છે મેં શું કર્યું તો કે મને કન્સેપ્ટ યાદ હતો કે એક પાંચ અને છ આવે જ્યારે એકમનો અંક એક પાંચ અને છ આવે જ્યારે એકમનો અંક ત્યારે હંમેશા જવાબની અંદર કોણ આવે તો કે જવાબની અંદર એનો એ જ અંક આવશે એટલે કે એક પાંચ અને છ જવાબની અંદર આવશે બરાબર છે પછી શું હતું સરવાળા બાદ બાકી ખાલી કરવાના હતા ત્યાર પછીનો પ્રશ્ન જુઓ શું કે છે તો કે અઢારની આઠઘાત ગુઈણા ઓગણત્રીસ ની પંચાણું ઘાત ગુણા બ્યાસી ની ચુમાલી ઘાત માઇનસ પચીસ ની છેતાલીસ ઘાત પ્લસ સિતોતેર ની ત્યાંસી ઘાત એની અંદર એકમનો અંક શું હશે તો જુઓ અઢારની આઠ ઘાત છે હવે આપણી પાસે સંખ્યા કઈ હતી એ યાદ હોવી જોઈએ તો સંખ્યા હતી બે ત્રણ સાત અને આઠ તો જુઓ અહીંયા અઢારની અંદર એકમનો અંક આઠ છે એટલે તમારે શું કરવું પડશે તો કે ઘાતને ચાર વડે ભાગવા પડશે એટલે આઠ ને આઠ જવાબ આવશે અને જ્યારે શેષ આવે ત્યારે મેં તમને શું કીધું વિદ્યાર્થી મિત્રો કે ઘાત તરીકે કોને લેવા તો ઘાત તરીકે લેવાના થશે ચાર બરાબર છે તો જુઓ તમને અઢાર આપ્યા છે તો અઢારની અંદર એકમનો અંક કોણ થશે તો અઢારની અંદર એકમનો અંક થશે આઠ અને એની ઘાત કેટલી થશે તો કે ચાર ગુણા ઓગણત્રીસ એમાં નવ છે હવે નવ નો કન્સેપ્ટ શું હતો તો કે નવની એકી ઘાત હોય તો જવાબમાં આવશે નવ અને નવ ની બેકી ઘાત હોય તો જવાબમાં આવશે એક તો છેલ્લે પાંચ દેખાય છે પાંચ છે એ એકી સંખ્યા છે એટલે નવની એકી ઘાત છે તો નવની એકી ઘાત હોય તો જવાબ કેટલો આવશે ડાયરેક્ટ નવ ગુણા એકમનો અંક બે છે તો જ્યારે એકમનો અંક બે હોય ત્યારે આપણે શું કરીએ છીએ તો કે ઘાતને ચાર વડે આપણે ભાગીએ છીએ હવે ઘાતને ચાર વડે ભાગો કેટલા થશે ચાર એકુ ચાર જવાબ આવશે જીરો ચાર એકુ ચાર જવાબ આવશે જીરો તો શેષ જીરો આવી તેનો મતલબ કેટલો થશે તો કે ઘાત તમારે કેટલી લેવી પડશે ચાર એકમનો અંક બે છે એટલે બે ની કેટલી ઘાત થશે ચાર પછી શું આપ્યું છે તો કે માઇનસ પચીસ ની છેતાલીસ ઘાત માઇનસ પચીસ તો જો એકમનો અંક પાંચ છે તો જ્યારે વિદ્યાર્થી મિત્રો એકમનો અંક પાંચ આપવું હોય ત્યારે શું કરવાનું તો કે પાંચની કોઈ પણ ઘાત હંમેશા કેટલી થશે પાંચ જ આવશે પછી પ્લસ સિત્તોતેરમાં એકમનો અંક સાત છે તો જ્યારે સાત એકમનો અંક હોય ત્યારે શું કરીએ છીએ તો કે ઘાતને આપણે કેટલા વડે ભાગીએ છીએ તો કે ઘાતને આપણે ચાર વડે ભાગીએ છીએ તો આપણી પાસે ઘાત કેટલી છે તો મારી પાસે ઘાત આપી છે મને ત્રશી એને ચાર વડે ભાગશોલ કેટલા થશે તો કે ચાર દુને આઠ જીરો ઉપરથી આવશે ત્રણ અહીં જીરો ત્રણના ભાગ નહી આવે એટલે ઘાત કેટલી મેળી તો કે મને ત્રણ મેળી બરાબર છે ઘાત કેટલી મેળી તો કે ત્રણ એટલે શેષ ત્રણ મેળી એટલે ઘાતે કેટલી થશે ત્રણ થશે બરાબર છે તો જો શેષ ત્રણ મેળવી એટલે ઘાત ત્રણ થશે કોની તો કે સાત ની ત્રણ ઘાત બસ હવે સાદરૂપ આપી દો કેટલા થશે તો જો આઠ ની ચાર ઘાત છે એટલે કેટલી વાર લખાય આઠ ગુણા આઠ આઠ ગુણા આઠ ચાર વાર લખાશે અઠ્યો અઠયું એકમ નોંગ ચાર થશે અહીંયા અઠ્યો અઠ્યું એકમ નોંગ ચાર થશે કેટલા થશે તો કે ચોકે ચોકે સોળ એકમ નોંગ થઈ ગયો છ આઠની ચાર ઘાતમાં એકમ નોંગ થશે છ પછી નવ ના નવ એમને ગુણા બે ની ચાર ઘાત તો બે ચાર વાર લખવાનું થશે તો બે ગુણા બે એટલે ચાર બે ગુણા બે એટલે ચાર ચોકે ચોકે કેટલા થશે સોળ એકમ નોંગ કોણ થઈ ગયો છ કારણ કે સોળની અંદર એકમ નોંગ કોણ આવે તો કે છ આવે હવે તો કે માઇનસ પાંચ અને સાતની ત્રણઘાત થશે ત્રણસો ને તેતાલીસ અને ત્રણસો તેતાલીસની અંદર એકમ નોંઘ કોણ થઈ ગયો તો કે ત્રણસો તેતાલીસની અંદર એકમ નોંઘ થઈ ગયો ત્રણ એટલે અહીંયા જવાબમાં આવશે ત્રણ હવે શું કરવાનું છે તો કે હવે સરવાળા બાદબાકી બાકી કરવાના છે તો જુઓ શું થશે તો કે નવ ગુણ્યા છ એટલે ચોપનનો ચોગડો થશે કારણ કે એકમ નોંઘ ચાર થઈ ગયો ચાર ગુણા છ એટલે ચોવીસ એમાં પણ એકમ નોંક થશે ઓપ્શન નંબર બી ની અંદર ત્યાર પછીનો પ્રશ્ન આઠની એક ઘાત વત્તા આઠની બે ઘાત આઠની ત્રણ ઘાત વધતા અપ ટુ અપ ટુ અપ ટુ આઠની કેટલી ઘાત છે સો ઘાત આની અંદર એકમ નોંક શું હશે તો જુઓ આઠની એક ઘાત આઠની બે ઘાત આઠની ત્રણ ઘાત આઠની ચાર ઘાત આપણે આઠનો કન્સેપ્ટ નહીં આપણે કોના કોના કન્સેપ્ટ જોઈ ગયા છીએ તો કે બે ત્રણ સાત અને આઠ આની અંદર આપને ખબર છે ચાર ચાર ના ગાળામાં શું થતું હતું રિપીટેશન થતું હતું તો જુઓ આઠની એક ઘાત થશે આઠ આઠની બે ઘાત એટલે આઠ ગુણા આઠ અને એનો એકમનો જોતો હોય તો અઠયું અઠ્યો અને ચોસાહીઠ ચોસાઠની અંદર એકમ અંક આવશે ચાર પછી ગુણા આઠ એટલે આઠની ત્રણ ઘાત થશે એટલે ડાયરેક્ટ હું અહીંયા આઠ મૂકી દઉં છું આઠ ચોકને બત્રીસ એટલે એકમ અંક કેટલો થશે બે અને આઠની ચાર ઘાતમાં કેટલા થશે તો ડાયરેક્ટ શું થશે બેય બાજુ એક એક આંઠડો વધી જશે અને બે ગુણા આઠ એટલે જવાબ આવશે સોળ એકમ અંક થઈ જશે છ અને જ્યારે આઠની પાંચ ઘાત કરો છો ત્યારે આપને ખબર છે કે આઠની પાંચ ઘાત કરો એટલે એકમ અંક કોણ આવી જાય પાછો મૂળ અંક હતો એનો એ જ આવી જશે એટલે આઠની પાંચ ઘાતમાં એકમ નોંઘ કેટલો આવી જશે આઠ પછી આઠની છ ઘાતમાં એકમ નોંધ કેટલો થશે તો કે જે બે ઘાતમાં તો એ જ છ ઘાતમાં થઈ જશે આઠની સાત ઘાતમાં કોણ થશે તો જે ત્રણ ઘાતમાં તો એ જ એકમ નોંઘ થઈ જશે અને આઠની આઠ ઘાતમાં શું થશે તો કે જે ચાર ઘાતમાં હતો એ જ એકમ નોંઘ થઈ જશે એનો મતલબ એવો ચાર ચારના ગાળામાં શું થશે રિપીટેશન થશે અને આવું કેટલી વખત થશે તો તમને કેટલી ઘાત આપી છે સો અને કેટલા ગાળામાં રિપીટેશન થતું હતું તો કે ચાર ગાળામાં રિપીટેશન થતું હતું એટલે જવાબ આવશે પચીસ આવી પ્રોસેસ પચીસ વાર થશે તો એકનો એકમ એકમનો અંક ગણી લો અને ગુણા કેટલા કરી નાખવાના પચીસ કરી નાખવાના તો એકનો એકમનો અંક ગણું છું કેટલા થશે તો જોજો છ ને ચાર દસ આઠ ને બે દસ દસ ને દસ કેટલા થઈ ગયા વીસ એકમનો અંક કોણ આવ્યો જીરો જીરો ગુણ્યા આપણે કેટલા કરશી પચીસ તો જવાબ આવશે જીરો કયા ઓપ્શનમાં હતું ઓપ્શન નંબર ડી ની અંદર ફરીથી એકવાર મેં શું કર્યું તો કે આઠ ની અંદર શું થતું હતું તો કે ચાર ચાર ના ગાળાની અંદર રિપીટેશન થતું હતું એટલે મેં શું કર્યું તો કે ચાર ચાર ના ગાળાની અંદર લખી નાખ્યું પછી શું કર્યું તો કે આવી પ્રોસેસ પચીસ વાર બને છે શું કામે તો ઘાત મને આપી હતી સો અને ચારના ગાળામાં રિપીટેશન થતું હતું એટલે સો ભાગ્યા ચાર એટલે જવાબ આવશે પચીસ એટલે હું શું કરીશ તો કે ચાર ના ગાળામાં એકવાર હું એકમ નો ગોતી લઈશ અને એને ગુણા કેટલા કરી નાખીશ પચીસ કરી નાખીશ બરાબર છે તો ચારના ગાળામાં મેં એકનો એકમનો અંક ગોઈતો તો જવાબ આવ્યો વીસ વીસની અંદર એકમનો અંક ઝીરો છે ઝીરો ગુણ્યા કોઈ પણ સંખ્યા કરો એટલે જવાબ આવે ઝીરો કયા ઓપ્શનમાં હતો ઓપ્શન નંબર ડીની અંદર ત્યાર પછીનો પ્રશ્ન જુઓ શું કહે છે તો કે ચાર ફેક્ટોરિયલમાં એકમનો અંક શું હશે તો ફેક્ટોરિયલની ગણતરી આપણે શીખવાડેલી છે કે ચાર ફેક્ટોરિયલ તો ગણતરી કેવી રીતના થાય તો જે અંક છે એ લખવાનો પછી ક્રમશઃ એક એક અંકનો ઘટાડો થતો જાય અને પછી વચ્ચે કઈ નિશાની આવશે ગુણાકારની તમને પાંચ ફેક્ટરિયલ કીધું હોય તો કેટલા આવશે તો કે સંખ્યા એપી છે પાંચ એટલે પાંચથી ચાલુ કરવાનું પછી ક્રમશઃ શું થશે ક્રમશઃ ઘટાડો થશે અને વચ્ચે કઈ સંખ્યા આવશે ગુણાકાર બરાબર છે તો મને અત્યારે ચાર ફેક્ટરિયલમાં પૂછ્યું છે કે ચાર ફેક્ટરી અંદર એકમ નોંક શું હશે તો કે ચાર તેરી બાર બાર દૂને ચોવીસ ચોવીસ એકા ચોવીસ એકમ નોંક કેટલો દેખાય છે તો કે ચાર કયા ઓપ્શનમાં છે ઓપ્શન નંબર બીની અંદર પાંચ ફેક્ટોરિયલમાં એકમ નોંધ પૂછે તો કેટલા થશે તો કે પાંચ ચોકને વીસ વીસ તેરીને સાહીઠ સાઠ દૂને એકસો ને વીસ એકસો વીસ એકા એકસોને વીસ એકમનો અંગ કયો આવશે ઝીરો કોની અંદર પાંચ ફેક્ટોરિયલ પૂછે તો તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે ચાર ફેક્ટોરિયલ પછી કોઈ પણ સંખ્યા પૂછે ચાર ફેક્ટોરિયલ પછી કોઈ પણ સંખ્યા પૂછે તો એનો એકમ અંગ કયો આવશે ઝીરો બરાબર છે ડાયરેક્ટ યાદ રાખી લેજો કે ચાર ફેક્ટોરિયલ પછી કોઈ પણ સંખ્યા પૂછે પાંચ પૂછે છ પૂછે સાત પૂછે કોઈ પણ સંખ્યા પૂછે એનો એકમનો અંક ઝીરો જ આવશે બરાબર છે પછીનો પ્રશ્ન જુઓ જો તમને શું કીધું છ ફેક્ટોરિયલ તો આપણે કેટલું યાદ રાખ્યું હતું ચાર ફેક્ટોરિયલ પછીની કોઈ પણ સંખ્યા પૂછે એકમનો અંક કયો આવશે જીરો કયા ઓપ્શનમાં હતું ઓપ્શન નંબર એ ની અંદર ત્યાર પછીનો પ્રશ્ન જોવો એક ફેક્ટરિયલ બે ફેક્ટોરિયલ ત્રણ ફેક્ટોરિયલ ચાર ફેક્ટોરિયલ સો ફેક્ટર સુધી છે ને બધાયનો શું કરવાનો છે સરવાળો કરતાં એકમનો કે શું હશે તો જો એક ફેક્ટોરિયલ કેટલા થાય એક બે ફેક્ટોરિયલ એટલે શું કરવાનું તો કે સંખ્યા બે આઈપી છે એટલે ત્યાંથી ઘટતા ક્રમમાં ગુણાકાર કરતો જવાનો ત્રણ ફેક્ટોરિયલ એટલે સંખ્યા કેટલી છે ત્રણ ઘટતા ક્રમમાં ગુણાકાર કરશો એટલે ત્રણ ગુણણા બે ગુણ્યા એક પછી ચાર ફેક્ટોરિયલ કેટલા થશે તો કે ચાર ગુણણા ત્રણ ગુણણા બે ગુણણા એક પછી પાંચ ફેક્ટરિયલ કેટલા થશે પાંચ ગુણા ચાર ગુણા ત્રણ ગુણા બે ગુણા એક પછી છ ફેક્ટરિયલ શું થશે તો કે છ ગુણા પાંચ ગુણા ચાર ગુણા ત્રણ બે ગુણા એક હોજો એક ફેક્ટર લેખ થશે બે ફેક્ટરિયલ બે એક બે ત્રણ ફેક્ટરિયલ કેટલા થશે ત્રણ દુને છ છ એકા છ ચાર ફેક્ટર ચાર તેરી બાર બાર દુને ચોવીસ ચોવીસ એકા ચોવીસ પાંચ ફેક્ટ્રોલ હમણાં જ આપણે જોયા હતા કેટલા થયા હતા એકસો ને વીસ છ કેટલા થશે તો કે છ પંચા ત્રીસ ત્રીસ ચોક એકસો વીસ એકસો વીસ તેરી ત્રણસો ને સાઠ ત્રણસો સાઠ બે એટલે સાતસો ને વીસ આપણે હમણાં જ એક તારણ કાઢ્યું હતું કહ્યું તો કે ચાર ફેક્ટ્રોલ પછીની જેટલી સંખ્યા હશે એમાં એકમ નવ ઝીરો હશે એટલે એ તો ઝીરો ઝીરો જ આવશે બધાય આપણે ગણવાના કેટલા છે તો કે એકથી ચાર ફેક્ટ્રોલ સુધી જ એકમ નવ ગણવાનો છે અહીં એકમ અંગ ચાર છે પછી છ છે પછી બે છે પછી એક છે બરાબર છે પાંચ ફેક્ટોરલ પછી બધાનો એકમ અંગ કયો આવશે ઝીરો અને ઝીરો કોઈપણ સંખ્યામાં ઉમેરો કે ન ઉમેરો કાંઈ ફેર પડશે નહીં બરાબર છે તો આપણે ગણવાનું કેટલું થશે તો કે એકથી ચાર ફેક્ટોરલ સુધી જ એકમ અંગ ગણવાનો થશે તો ગણો કેટલા થશે તો કે છ ને ચાર દસ દસ ને બે બાર બાર ને તેર તેરની અંદર એકમ અંગ કયો થઈ ગયો ત્રણ કયા ઓપ્શનમાં છે ઓપ્શન નંબર એની અંદર ત્યાર પછીનો પ્રશ્ન જુઓ શું કહેજે તો કે ત્રણ ની ચૌદ ઘાત એટલે ત્રણ ફેક્ટોરિયલ હમણાં જ આપણે જોયું કેટલી તો કે છ થશે ત્રણ ફેક્ટોરિયલ એટલે છ થશે 6 ની ચૌદ ઘાત વત્તા સાત ફેક્ટરિયલ એટલે આપણે જ કીધું હતું કે ચાર ફેક્ટોરિયલ પછીની કોઈ પણ સંખ્યા હશે એનો એકમનો અંક કોણ થશે જીરો અને ની ગમે એટલી ઘાત કરો જવાબ આવશે જીરો એટલે સાત માં ડાયરેક્ટ હું જીરો લખી નાખું છું ચાર ફેક્ટોરિયલનો એકમ નોંધ કોણ થશે તો ચાર ફેક્ટોરિયલ એટલે હમણાં જ આપણે જોયું હતું ચોવીસ થશે અને ચોવીસનો એકમ નોંધ કોણ થઈ ગયો તો કે ચાર એની કેટલી ઘાત છે ઓગણત્રીસ ઘાત બે ફેક્ટોરિયલ કેટલા થાય તો કે બે ફેક્ટોરિયલ એટલે બે થાય બેની કેટલી ઘાત આપી છે તો કે ઓગણચાલીસ ઘાત અને ચાર ફેક્ટોરિયલ પછીની કોઈ પણ સંખ્યા હોય એનો એકમ નોંધ ઝીરો થાય એટલે નવ ફેક્ટોરિયલ છે એનો એકમ નોંગ ઝીરો અને ઝીરોની કોઈપણ ઘાત કરશો જવાબ આવશે ઝીરો બરાબર છે હવે શું કરવાનું છે ખાલી સાદરૂપ જ આપવાનું છે તો જુઓ છ ની કોઈ પણ ઘાત હોય જવાબ આવશે માઈનસ આ નીકળી જશે શું હતો તો કે ઉપર એકી ઘાત હોય તો જવાબ આવે ચાર બે ઘાત હોય તો જવાબ આવે છ તો ચારની ઉપર ઓગણત્રીસ એકી ઘાત છે એટલે જવાબ આવશે ચાર પછી બે માં શું હતું તો કે બે ની અંદર આપને ખબર છે ઘાતને ચાર વડે ભાગવાનું એટલે ઓગણ ચાલીસ ભાગા કેટલા કરવા પડશે ચાર તો કે ચાર નવ અને છત્રીસ એટલે જવાબ આવશે કેટલો ત્રણ એટલે બે ની કેટલી ઘાત વધતી તો શેષ હોય એટલી ઘાત વધે તો બેની વધશે ત્રણ ઘાત બરાબર છે ચાલો બે ની ત્રણ ઘાત છ માંથી ચાર જાય એટલે જવાબ આવશે બે અને બે ની ત્રણ ઘાત એટલે આઠ થાય આઠ વત્તા બે એટલે જવાબ આવશે દસ દસ ની અંદર એકમનો અંક ઝીરો છે તો કયા ઓપ્શનમાં છે ઓપ્શન નંબર બી ની અંદર ત્યાર પછીનો પ્રશ્ન જુઓ જો બસો તેર ગુણા ત્રણસો છેતાલીસ ગુણ્યા ત્રેસાઠ એક્સમાં એકમ નોંગ એક્સ પ્લસ બે હોય તો એક્સની કિંમત શું થાય તો જુઓ બસો તેરની અંદર એકમ નોંક થઈ ગયો ત્રણ ત્રણસો છેતાલીસની અંદર એકમ નોંક થઈ ગયો છ ત્રેસાઠ એક્સની અંદર એકમ નોંક થઈ ગયો એક્સ અને કેના બરાબર છે તો કે એક્સ પ્લસ બે બરાબર છે હવે કરશો કેટલા થશે છ તેરીને અઢાર અઢારનો એકમ નોંક થઈ ગયો આઠ ગુણ્યા એક્સ બરાબર એક્સ વત્તા બે હવે શું કરવાનું ઓપ્શન ઉપરથી ચેક કરવાનું તો પહેલાં હું ત્રણ મૂકું છું તો અહીંયા ત્રણ મૂકશો અહીં ત્રણ મૂકવાની એક્સની જગ્યાએ આઠના આઠ એમના મૂણાકારના ગુણાકાર પ્લસ બેના બે બરાબરના બરાબર થાય છે કે નહીં આપણે ચેક કરવાનું છે આઠ તેરીને ચોવીસ એકમ અંગ થઈ ગયો ચાર અહીંયા ત્રણ ને બે કેટલા થશે પાંચ બે બરાબર થતા નથી એટલે એ ઓપ્શન નહીં આવે તો બી ઓપ્શન મૂકો તો તો બીની અંદર કોણ છે તો બીની અંદર મને દેખાય છે પાંચ એ ઓપ્શન નીકળી ગયો પાંચ દેખાય છે એકની જગ્યાએ પાંચ મૂકો આઠ ગુણ્યા પાંચ બરાબર પાંચ વત્તા બે બરાબર થાય છે કે નહીં આપણે ચેક કરીએ છીએ આઠ પંચા ને એટલે એકમ નોંગ થઈ ગયો ઝીરો અને અહીંયા થશે પાંચ ને બે સાત બરાબર થતા નથી માટે કહી શકાય કે બી ઓપ્શન એ નહીં આવે તો સી ઓપ્શન મૂકો બરાબર છે તો કોણ મૂકવાનું સી ઓપ્શનમાં કેટલા છે તો કે છ એટલે આઠ ગુણ્યા છ બરાબર છ વત્તા બે બરાબર થાય છે કે નહીં તો ચેક કરીએ તો આઠ છક ને એકમ કઈ વેલ્યુ મૂકવાથી એક્સની વેલ્યુ છ મૂકવાથી બેય બાજુ સેટિસ્ફેક્શન એટલે બરાબર જવાબ આવી જાય છે તો આપણો સાચો આન્સર કોણ આવશે ઓપ્શન નંબર સી ત્યાર પછીનો પ્રશ્ન આ સંખ્યાઓમાંથી કેટલી સંખ્યામાં એકમ નોંગ છ હશે તો ઓગણચાલીસની બે ઘાત છવીસની બે ઘાત અઠ્યાવીસની બે ઘાત છત્રીસની બે ઘાત ચોત્રીસની બે ઘાત અને ઇઠોતેરની બે ઘાત તો એની અંદર જુઓ શું થશે તો કે જો ઓગણચાલીસમાં એકમનો અંક નવડો છે નવની બે ઘાત એટલે એક્યાસી થાય એટલે એકમનો અંક એક આવશે છવીસની અંદર એકમનો અંક છ છે છ ની કોઈ પણ ઘાત કરો એટલે જવાબ આવે છ અઠયાવીસમાં એકમનો અંક આઠ છે આઠનો વર્ગ કેટલો થશે ચોસાઠ ચોસાઠ ની અંદર એકમનો અંક થશે ચાર છત્રીસની અંદર એકમ નોંક છ છે છ ની કોઈ પણ ઘાત કરો એટલે જવાબ કેટલો આવે છ જ આવે ચોત્રીસમાં એકમનો અંક ચાર છે ચારની બે ગાત એટલે કેટલો થાય છ ઇઠોતેરની અંદર એકમનો અંક આઠ છે આઠનો વર્ગ કરશો એટલે કેટલો થશે ચોસાઠ અને ચોસાઠમાં એકમનો અંક કોણ થઈ જાય ચાર તો કેટલી વખત છ આવે આપણને પૂછેલું છે એક બે અને ત્રણ કયા ઓપ્શનમાં હતું ઓપ્શન નંબર ની અંદર ત્યાર પછીનો પ્રશ્ન જુઓ જો એમ અને એન ધનપૂર્ણાંક હોય તો પાંચની એમ ઘાત વતા છની એન ઘાતના એકમના સ્થાન ઉપર હંમેશા શું હશે તો જુઓ પાંચની કોઈ પણ ઘાત કરો એટલે જવાબ હંમેશા પાંચ આવે પ્લસ છ ની કોઈ પણ ઘાત કરો જવાબ હંમેશા છ આવે છ ને પાંચ અગિયાર અગિયારની અંદર એકમનો અંક કોણ થઈ ગયો એક બરાબર છે આપણે કન્સેપ્ટ શીખી ગયા છીએ કે પાંચની કોઈપણ ઘાત કરો તો જવાબ પાંચ આવે છ ની કોઈ પણ ઘાત કરો તો જવાબ આવે છ અને એ બેનો સરવાળો થઈ જાય અગિયાર અગિયારની અંદર એકમનો અંક કોણ થઈ ગયો એક ત્યાર પછીનો પ્રશ્ન જોવો દશાંશ રજૂઆતમાં એક ના છેદમાં પાંચ એની કેટલી ઘાત છે તો કે બે હજાર એની અંદર એકમનો અંક શું હશે જો અત્યાર સુધી આપણે જે પાંચ વાળો કન્સેપ્ટ શીખ્યા છે ને અંદર હતો અહીંયા પાંચ ક્યાં છે છેદની અંદર છે એટલે ડાયરેક્ટ પાંચ જવાબ નો મૂકી દેતા જો ઓપ્શનમાં આપેલો હોય છે બરાબર છે ડાયરેક્ટ પાંચ જવાબ મૂકી નો દેતા બરાબર છે તો ઘાત પ્રમાણે આપણે શું કરતા હતા ચાર વડે ભાગતા હતા ચાર વડે ભાગશો તો કેટલા થશે તો કે ચાર ને વીસ જવાબ આવ્યો જીરો જીરો ઉપરથી બે જીરો નીચે ઉતારશો એટલે ઉપર તમારે જીરો જીરો લખવા પડે

હવે આપણે ઘાતના નિયમ પ્રમાણે કર્યું એટલે ચાર વડે ભાગ્યું તો શેષ કેટલી મેળવી તો શેષ ઝીરો મેળવી એટલે ઘાત કેટલી થશે ચાર બેને અલગ અલગ ઘાત આપી દો એટલે એકની ચાર ઘાત છેદમાં પાંચની ચાર ઘાત એકની કોઈ પણ ઘાત એટલે એક થશે પાંચની ચાર ઘાત કેટલી થશે છસો ને પચીસ હવે શું કરવાનું તો એક ભાગા છસો પચીસ કરવાના તો ન ખબર હોય તો શું કરશો ગુણ્યા સોળ કરશો ઉપર એ ગુણ્યા સોળ કરશો છસો પચીસ ગુણ્યા સોળ એટલે કેટલા થશે દસ હજાર ઉપર કેટલા થશે સોળ એકમનો અંક કોણ દેખાય છે છ દેખાય છે તો જુઓ જઈએ છ કયા ઓપ્શનમાં છે ઓપ્શન નંબર ડી ની અંદર તો આપણો સાચો આન્સર શું થશે ઓપ્શન નંબર ડી તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો સેશન પૂરો કરીએ છીએ ફરી મળીશું નવા સેશનની સાથે ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો જય હિન્દ ભારત માતા કી જય